नमस्कार मित्रों, अत्यारे आपणे अहींया छीए हळवदना मुक्तिधामे, मोक्षधाम एटले के शमशाने। अत्यारे आपणा हळवदनी शमशान एटले के मुक्तिधामनी व्यथा एटली दुखदनीय छे के अत्यारे अहींया कोई भी आवता डाघुओ माटे नथी छाणानो कोई बंदोबस्त के नथी, कोई लाकड़ा के आते पूरता प्रमाणमां नथी। अने अवारनवार शमशान यात्रामां अत्यारे कोई भी जोड़ाता डाघुओ माटे अत्यारे व्यथा प्रमाणे गणातुं के अत्यारे अहींया शमशाने नथी पूरता कोई लाकड़ा के नथी कोई छाणा, अने डाघुओनी बहु अत्यारे दयनीय व्यथा छे अने पूरता प्रमाणमां अत्यारे नथी छाणा के आते कोई भी माणसो अत्यारे शमशान यात्राए जोड़ाए छे। तो जोड़ायेला डाघू पर आपणे व्यथा आपणे आपणे एमनी सांभळी छे के नथी अत्यारे पूरता प्रमाणमां कोई लाकड़ा के छाणा कोई नहीं, अने आजे कंई दयनीय स्थिति होय तो एनुं कारण छे के हळवद आपणी नगरपालिका, हळवद नगरपालिकाना अंडरमां आवती अने वर्षोथी हळवद नगरपालिका अहींना छाणा के लाकड़ानी पूरता प्रमाણમાં એન આ તમે જોવો છો આ એનું ગોડાઉન છે લાકડા કે છાણાનું। હવે તમને અહીંયા ક્યાંય લાકડા કે છાણા અમને તો જોવા મળતા નથી, આપણે એટલે જ અહીંયાથી લાઈવ કર્યું છે। આ તમે જોવો છો હળવદ શમશાનનું આ ગોડાઉન છે, અહીંયા નથી લાકડા કે પૂરતા પ્રમાણમાં નથી છાણા કે કાંઈ જ નથી। અને અહીંયા શમશાન યાત્રામાં નીકળેલ ડાઘોને બહુ મોટી વ્યથામાંથી પસાર થવું પડે છે। આ જુઓ તમે, ક્યાંય નથી લાકડા કે નથી છાણા। આ નગરપાલિકાના અંડરમાં આવે છે ને નગરપાલિકા વર્ષોથી આ શમશાનને લાકડા કે છાણાનું પૂરતો બંદોબસ્ત કરી દે છે, પણ અત્યારે છેલ્લા 15 દિવસથી અહીંયા નથી પૂરતા છાણા કે લાકડા। નગરપાલિકા અને નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો બધાય આ તમે જોવો છો, અને એમને અત્યારે રસ લગભગ આપણને તો એવું લાગે છે કે એમને મલાઈ ખાવામાં જ રસ છે। આ જુઓ તમે મિત્રો, આ શમશાન યાત્રામાં અમુક નીકળેલા ડાઘાઓને બહુ પૂરતી વ્યથામાં પસાર થવું પડે છે। અને આપણી સાથે એક ભાઈ ડાઘુઓ છે અત્યારે શમશાન યાત્રામાં નીકળેલા છે, આપણી સાથે જોડાયા છે, એમની સાથે આપણે થોડીક વાત કરી કે શું કંઈ છે। આપનું નામ કહેજો છો? મારું નામ રાહુલ વિજય ચંદ્રકાંત, ઉંમર વર્ષ 59, સેવા કાર્યમાં કાયમ માટે સક્રિય, હળવદ નગર પંચાયતથી નગર પાલિકા સુધીનો મારો બહોળો અનુભવ, સેવા પ્રવૃત્તિ મારો વ્યવસાય છે, અને સાચું કહેવું એ મારી ફરજમાં આવે છે, કોઈ એની ખોટી અવડી નોંધ ન લેવી। જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે ડાઘુઓ બધા હેરાન થાય છે, ફક્ત એક છાણા બે કોથળા જોઈએ અગ્નિદાહ દેવા માટે, એક છાણું અત્યારે સ્મશાનમાં અવેલેબલ નથી। જે કંઈ વહીવટ કરતા નગરપાલિકાના કર્મીઓ, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને નગરપાલિકા પ્રમુખશ્રી ચીફ ઓફિસર સર્વેને જય મહાદેવ, મારી એક નમ્ર અરજ છે, વિનંતી છે, આવો જ્યારે બનાવ બને ત્યારે એની ખોટી નોંધ લેવાતી હોય છે, પરંતુ આ વસ્તુ નગરપાલિકાથી શક્ય ન હોય તો મારી એમને રિક્વેસ્ટ છે, વિનંતી છે, કોઈ પણ સંસ્થાને આ કામ સોંપી દેવું જોઈએ, જેથી કરીને જે મરણ થયા પછી જે ડાઘુઓ મતલબ એના સગાસનીઓ એના પરિવારો હેરાન ન થાય અને ત્વરિત આ કામ પરિપૂર્ણ થાય અને ભગવાન એના આત્માને સદગતિ પામે, અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને ફરીને હું વિનંતી કરું છું કે આ વસ્તુ અંતકાળનો છે, એક દિવસ નામ તેનો નાશ છે, તો આ વસ્તુની ખાસ એટલા માટે નોંધ લેવી જોઈએ, હું હાઇલાઇટ થવા માટેનો માણસ નથી, મારી પ્રવૃત્તિ ફક્ત સેવા છે, આની કોઈ ખોટી નોંધ ન લેવી, અને સેવા કાર્ય છેલ્લા 20 વર્ષથી આ કામ કરું છું, જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે મારાથી શક્ય હોય તો હું છાણા જ્યાં ત્યાંથી લઈ આવી આપું છું, અને સામે કામ બને જલ્દી સારું અને બધા છૂટા થાય એના માટેના મારા પ્રયત્નો હોય છે। તો સર્વેને ફરી ફરીને વિનંતી કરું છું કે આ જે
અવારનવાર આવી પરિસ્થિતિનું સર્જન થાય, આવી ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાના જે કંઈ વિશે શું કહેવું, હું એક કાર્યકર પણ છું, સેવા કાર્યમાં પણ સંકળાયેલો છું, વિશેષ કંઈ નહીં કહેતા, આ જે કંઈ થઈ રહ્યું છે તે આખા હળવદ બ્રહ્મ સમાજ, છોટી કાશી કહેવાતું આ એક ગામ છે, જેની અવળી અસર આખા હિન્દુસ્તાનમાં ન પહોંચે તેની નોંધ લેશો. ફરી ફરીને આપ સર્વેને જય મહાદેવ. સવિશેષ કંઈ નહીં કહેતા, આવી ક્યારે પણ પરિસ્થિતિ ન સર્જાય કે જે વસ્તુ નથી, જેના અભાવે લોકોને બેસી રહેવું પડે અને આવું ઘટના ઘટે તો એની નોંધ ખોટી લેવાય છે. કારણ કે બહારગામથી જે સગાસનીઓ પરિવાર લાંબા અંતરથી આવેલા હોય એ પણ પરેશાન થાય છે, અને ગામની નગરપાલિકાની ચૂંટાયેલા પ્રતિનિધિઓની અને હરેક કર્મચારીઓની ખોટી નોંધ લેવાતી હોય છે. એવું ક્યારેય પણ ન બને. સર્વેને મારા જય મહાદેવ. અને ફરીને એક વખત વિનંતી કરું છું, આ કામ નગરપાલિકાથી શક્ય ન હોય તો હળવદમાં ઘણી બધી સંસ્થાઓ છે તેને આપ આપી શકતા હોય તો સેવા કાર્ય કરવાવાળા માણસો અને સેવા કાર્ય લેવાવાળા અહીંયા ઘણા બધા લોકો છે, જેમ કે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અને ફ્રેન્ડ્સ ગ્રુપ, એમને પણ અત્યારે હમણાં જ્યારે અગ્નિદા દેવાનો ત્યારે પણ વાત થઈ. એક ભાઈ છે જેમનું નામ, સોરી ભૂદેવ, તમે અત્યારે કોઈનું અગ્નિદા દેવા આવ્યા છો અત્યારે? મારા બાપા સીતારામ મડુલી નાયક સદસ્ય, જેના પિતાશ્રી કનૈયાલાલ ચૌહાણ, જેઓનું દેહાંત થતા મને સમાચાર એક ને એક વસ્તુ માટે ચાર વખત. અત્યારે તમને ભૂદેવ, અત્યારે પૂરતા પ્રમાણમાં છાણા કે લાકડા અત્યારે અગ્નિદા માટે મળ્યા કે શું કઈ છે? હું ઈ જ આપને કહેવા માંગુ છું કે છાણા માટે જેના સંતાનને મને ફોન કરવો પડે કે વિજયભાઈ એક કોથળો ભરીને છાણા લઈ આવજો, અહીંયા છાણા નથી. એકની એક પાર્ટીએ મને 7 વખત ફોન કર્યો. હું એક ભરવાડના ઘરે ગયો, એને મને એક કોથળો ભરીને છાણા આપ્યા, બીજા જે તે જગ્યાએથી થોડાક છાણા લઈ આવ્યા. આવી દયનીય પરિસ્થિતિનું સર્જન થાય એમાં આખા હળવદ શહેરનું બહુ જ ખરાબ દેખાય છે, મને એવું જણાય છે. તોય છતાં આપને ફરીને વિનંતી કરું છું, મહાદેવ કહીને કહું છું, આપ સર્વેને આ વસ્તુની નોંધ લેવા જેવી છે, આ લેવી પડે, નામ ત્યાં નાશ એ ફરજિયાત છે, તો આ વસ્તુની નોંધ લેશો તેવી આપ સર્વેને મારી વિનંતી. જય મહાદેવ. તમે વિજયભાઈ સેવાકીય માણસ છો, તો આ સ્મશાનમાં આવી વ્યથા જે ડાઘુ આવે છે, કેટલા ટાઈમથી આવું બધું સહન કરી રહ્યા છે? જે તે વખતે જે તે કોન્ટ્રાક્ટરો જે તે કંઈ કામ રાખતા હોય, લાકડાનું કટિંગ જે છે એ મારે એમને સૂચન ન કહેવાય પણ મારી વિનંતી છે. સૂચન તો કોઈ દિવસ કોઈ કરી શકતું નથી, કારણ કે કર્મચારીઓથી માંડીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા હોશિયાર જ છે, આપણી ક્યારેય કોઈ વસ્તુની નોંધ લેતા જ નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ જગ્યાની અંદર જ્યારે જ્યારે ખોટું લાકડું વેસ્ટેજ જાય છે, લોકો સેવામાં પોતાના વૃક્ષો સુકાઈ ગયેલા આપે છે, નગરપાલિકાના માણસો દ્વારા એ લઈ આવવામાં આવે છે, થોડુંક કટિંગ નાનું કરે, પ્લસ જ્યારે ખાટલીમાં જ્યારે અગ્નિ દેવામાં આવે, અગ્નિ દાદે, તો એની નીચે નીચે ખરેખર સાચી વસ્તુ એવો લાકડાનું ભૂસું અથવા એવું કટિંગ જોઈએ, સાંઠીઓ જોઈએ જે નીચેથી આગ લાગે, તો નીચેથી આગ લાગે તો એ ડેડ બોડીને જલ્દી એનું કામ પતે અને જે બધા એના સગાસનીઓ અને એના જે કામમાં દુઃખમાં ભાગી થનાર આવનાર વ્યક્તિઓ જે હોય એ જલ્દી છૂટા થાય, લાંબા અંતરેથી આવેલા હોય. તો હવે ફરી ફરીને નગરપાલિકાના પ્રમુખશ્રી, હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિશ્રી અને હળવદ નગરપાલિકાના તમામ કર્મીઓને કર્મચારીઓને મારી વિનંતી છે, ઉપરોક્ત જે વસ્તુની મેં આપ સર્વેને વાત કરી એ પૂરું ધ્યાને લેશો એવી વિનંતી કરું છું. જય મહાદેવ. જી મિત્રો, આ આપણા જે સ્મશાનીય છે મુક્તિધામ, એની આ ગોડાઉન છે લાકડાની, અને અહીંયા છાણા કે લાકડા અહીંયા સ્ટોક કરવામાં આવે છે, પણ હું તમને એ ગોડાઉન બતાવું છું કે તમને એકદમ આ ગોડાઉન ખાલી ખમ દેખાય છે. અહીંયા હળવદ નગરજનો માટે જે કોઈ સ્મશાન માટે ડાઘુઓ બધા આવી છે તેમની દયનીય સ્થિતિ છે કે અહીંયા તમને આ ગોડાઉન પૂરેપૂરું દેખાવું છું. તમને કંઈ જો એમાં કંઈ છાણા કે લાકડા ક્યાંય દેખાતા હોય તો તમે જો, અને આ દેખનીય છે કે આ હળવદ નગરપાલિકાની અંડરમાં આવતું છે અને છેલ્લા 15-20 દિવસથી
અહીંયા સ્મશાન યાત્રામાં જોડાયેલા ડાઘુઓ છે આ વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે। અને એક પણ વસ્તુ છે દેખનીય છે કે હળવદ નગરપાલિકા અને એના ચૂંટાયેલા બધા કર્મચારીઓ માટે કે જો એ હળવદ નગરજનો માટે છેલ્લી જો સ્મશાન યાત્રા એટલે કે એના છેલ્લા મુક્તિધામમાં જો કંઈ સરાહનીય કામ કરી નથી શકતું તો એ બીજું તો શું કરવાના। આપ તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે અત્યારે અહીંયા નગર આપણે જે સ્મશાન યાત્રા સ્મશાન છે હળવદનું, અહીંયાથી આપણે લાઈવ છીએ। આ તમે જોવા એની ગોડાઉન છે, ગોડાઉનમાં નથી છાણા કે નથી કંઈ લાકડા। અને આ જે ગોડાઉન છે કે આ સ્મશાનનું જે કંઈ આ ગોડાઉન છાણા લાકડાનું જે નગરપાલિકા આપણું હળવદનું છે એના અંડરમાં આવે છે, અને નગરપાલિકા અને એના ચૂંટાયેલા કર્મચારીઓ કે સભ્યો બધાને મલાઈ ખાવામાં જ રસ છે। જો એ હળવદ નગરજનોમાં જેને એમના અંતિમ યાત્રામાં જો સરાહનીય કાર્ય કંઈ કરી શકતું નથી તો બીજું તો એ શું કરવાના। અને એવી અત્યારે આ જે સ્મશાન યાત્રામાં જોડાયેલા ડાઘુઓની આપણે અત્યારે વ્યથા બધી બહુ સાંભળી, તો હવે જોવાનું રહ્યું કે ભાઈ આગળ શું આપણા નગરજનો માટે સરાહનીય કાર્ય કરી શકે।